હલો હલો નિશાબેન ત્યાં આવ્યા છે? હા નિશા અહીંયા જ. એ એકચ્યુઅલી બહુ જ અપસેટ હતી, એટલે સૌથી પહેલા મેં એનું માઇન્ડ ડાયવર્ટ કર્યું અને હું તમને ફોન કરવા જ જતી હતી ત્યાં એ સુવા જતી રહી, એટલે એમાં રહી ગયું. હશ, નિશાબેન ત્યાં આવ્યા એ સારું થયું. અમે અત્યારે જ એમને લેવા આવીએ છીએ. મારા મતે તો તમે અત્યારે હેરાન ના થાઓ ને નિશાને પણ ન કરો તો સારું. અરે એમાં હેરાન શું? એકચ્યુઅલી એ ત્યાં પાછી જશે ને તો વધારે અપસેટ થઈ જશે. એની કરતા ભલે ને આજ રાત પૂરતી મારા ઘરે સુઈ જતી, કાલ સવાર પડતા જ હું એને ત્યાં મૂકી જઈશ. તમારી વાત સાચી છે, પણ તમે શું કામ આટલી ચિંતા કરો છો? નિશા મારી પાસે એકદમ સેફ છે ને હું એના સારા માટે જ કહી રહી છું. ને અત્યારે એ અહીંયા રહેશે તો ફ્રેશ ફીલ કરશે. સર વાંધો નહીં, પણ કાલે સવારે એમને મૂકી જજો. પાક્કું પાક્કું, હા ડોન્ટ વરી. રાશિ હોશિયાર તો છે, બહુ વહેલી ખબર પડી ગઈ એને કે તું અહીં જઈશ. વાંધો નહીં, ખબર પડી તો પડી, પણ બધાને ટેન્શન તો થઈ ગયું ને. બસ હું જે વિચારું છું એ જ કરું છું અને હું જે કરવા માંગુ છું એ જ પ્રમાણે બધું થઈ રહ્યું છે. તું જોતી જા નિશા, તારા આખા ઘરને હું રડતા ના કરી દઉં તો મારું નામ ખેવના નહીં. મમ બસ, પણ કેમ રડ્યા કરે છે? તમારી ભૂલ નથી તો તમે શું કામ રડો છો? ના, મારી ભૂલ છે. મારે નિશા પર આ રીતે હાથ નહોતો ઉઠાવવાનો. હવે મોટી થઈ ગઈ છે અને મને એને મારવાનો કોઈ હક નથી. મમ્મી તમે આવું નહીં બોલો, તમારો એમના પર પૂરેપૂરો હક છે ને તમે એમને પોતાના સમજો છો એટલે જ તમે એમના પર હાથ ઉગમ્યો ને. એમ પણ જ્યારે બાળક ભૂલ કરે ત્યારે વડીલનો હક છે એને ખીજાવવાનો. રાશિની વાત એકદમ સાચી છે મમ. નિશા ભલે અત્યારે ગુસ્સામાં હોય પણ આજ નહીં તો કાલે આ વાતને સમજશે જ. મારે અત્યારે જ નિશાને મળવું છે. પણ મમ અત્યારે કેવી રીતે? એ મને નથી ખબર, તું મને અત્યારે જ કેવડાના ત્યાં લઈ જા. પણ મમ્મી નિશાબેન અત્યારે સૂતા છે. હા અત્યારે એને ડિસ્ટર્બ નથી કરવી. અને એમ પણ કાલે સવારે આવી જશે ને. પ્લીઝ અત્યારે તું ઊંઘી જા. સારું, તમે લોકો પણ સૂઈ જાઓ. પહેલા તમે સૂઈ જાઓ પછી જ અમે સુવા જઈશું. હે પ્રભુ, નિશાબેનને સદબુદ્ધિ આપજે અને એમનો ગુસ્સો શાંત કરાવજે. એમનું આ વર્તન ખૂબ જ ચિંતાજનક છે. ના 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 ના, તમે જરાય ચિંતા ના કરો, નિશા મારી દીકરી જેવી જ છે અને હું તો એને મારી દીકરી કરતા પણ વધારે પ્રેમ કરું છું. ને મારા માટે તો એની ખુશી જ મહત્વની છે ને હંમેશા રહેશે, એટલે તો તમને ફોન કર્યો છે. મારે આજે એનો ભાવતો બ્રેકફાસ્ટ બનાવવો છે, તમે ફટાફટ મને રેસીપી આપી દો ને. ચલો ચલો ફટાફટ બોલો, હું સાંભળું છું. હા ઓકે, 2 ટેબલ સ્પૂન ઓઇલ. અચ્છા પછી બરાબર મિક્સ કરવાનું. હા ઓકે સમજાય. લો આ બીજી ચમચી. બસ 2 ચમચી તેલ નાખી દીધું. હા હવે ખીચું ખાવાની મજા આવશે. કોરું કોરું તો બપશે ખવાય. હે તો ખીચામાં તેલ નહીં, તેલમાં ખીચું નાખતા હો તો. શું એટલે? કઈ નહીં. મેતુ મારા માટે ચા લઈ આવ. હા સર લાવો. ઓહો
શું વાત છે, આજે તો તમે વહેલા જાગી ગયા છો ને. હું નિશાને લેવા માટે જાઉં છું, પછી ત્યાંથી મારે ઓફિસે પણ જવાનું છે ને, એટલે. અત્યારે ના જશો? રાશિ હમણાં જ ફોન કર્યો, હજી સૂતી જ છે. નહીં મિતુ, મારે નાસ્તો નથી કરવો. કેમ વિપુલભાઈ, નાસ્તો કરવાની ના પાડો છો? બસ માસી, મારી ઈચ્છા નથી ને એટલે. ઈચ્છા નથી કે નિશાની ચિંતામાં મન નથી? હું સમજી શકું છું વિપુલભાઈ કે એક બાપની ચિંતા શું હોય છે. જ્યારે દીકરી રિસાયેલી હોય, ઘરની બહાર હોય, ત્યારે એક એક શ્વાસનો બાપને ભાર લાગતો હોય છે. પણ તમે ચિંતા ના કરશો, નિશા આવી જશે. થોડો નાસ્તો કરી લો ને. હા સર, લો થોડો નાસ્તો કરી લો. એક વાત કહું? હા માસી, બોલો ને. નિશા બહુ એકલી પડી ગઈ છે. માસી, ઘરમાં બધા છે તો ખરા? ઘરમાં બધાનું હોવું અને એક માનું હોવું બહુ ફેર પડે છે. હા સર, સાચી વાત છે. અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા, પણ જ્યારે મારી માં ઘરમાં ના હોય ને, ત્યારે આખું ઘર સૂનું સૂનું લાગતું હતું. માં પોતે જ એક ઉત્સવ સમાન હોય છે, પણ જો ઉત્સવમાં માં ના હોય ને, તો એ વિધવાના સૂના સેથા જેવું હોય છે. એટલે જ કદાચ નિશા મેડમને એકલું લાગતું હશે, એમને ક્યારે માનો પ્રેમ નથી મળ્યો ને. થાળીમાં 56 ભોગ હોવા અને એક ભોગમાં માનો 56 પ્રકારનો પ્રેમ હોવો, આ બંનેમાં બહુ ફરક છે. ઓહ માય ગોડ, માય ફેવરિટ ડીશ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ મેમ. મારું કેટલું ધ્યાન રાખો છો. અરે એમાં થેન્ક યુ શું? હા, મારી વાલી દીકરી માટે હું આટલું તો કરી જ શકું ને. બેટા શું થયું? સોરી મેમ, હું તમને કોલ કર્યા વગર જ અને કંઈ જ ઇન્ફોર્મ કર્યા વગર આવી ગઈ ને એના માટે. અરે એમાં સોરી શું? હા, આ તારું જ ઘર છે અને કોઈ પોતાના ઘરે આવવા માટે ઇન્ફોર્મ કરે? હમ, અરે તો મને એમ થાય છે કે તમે ના હોત તો મારું શું થત? તારા ઘરનો છે ને બેટા તારી પાસે. અરે રે, આટલો બધો ગુસ્સો નિશા. નિશા, આટલો બધો ગુસ્સો આવ્યો તને? તું તારા ઘરવાળા ઉપર આટલો ગુસ્સો કરે સારી વાત નથી. તારે એ લોકો ઉપર આટલો બધો ગુસ્સો ન કરવો જોઈએ બેટા. અને એમણે જે મારી સાથે કર્યું એનું શું? ઓકે ઓકે, માનું છું બેટા, માનું છું કે તારા મોટા મમ્મીએ જે કંઈ કર્યું ને એ ખોટું છે. પણ સાચું કહું તો તું એમની સગી દીકરી નથી ને, એટલે એવું પણ નથી કે એમને તારા માટે લાગણી ના હોય. એમને તારી ચિંતા તો થતી જ હોય ને. હા, પછી ભલે એમણે તને લાફો મારી દીધો, તારા ફ્રેન્ડને લાફો મારી દીધો, પણ સાવ લાગણી નથી એવું તો ન જ હોય ને.